અઢી ચંદ્રપુર નેશનલ હાઈવે પર ખાડાના કારણે ઉરવાડના અધેડે જીવ ગુમાવ્યો. ખાડામાં બાઇક પડતા અધેડ માર્ગ પર પટકાયા હતા અને પહોંચેલી ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર દર ચોમાસાની સિઝનમાં ખાડાઓ પડે છે અને વેઠવું આમ જનતાએ પડે છે. ખાડાના કારણે દર વર્ષે ચોમાસામાં નાના મોટા અકસ્માતોમાં વધારો સાથે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેમ છતાં ચોમાસા અગાઉથી જવાબદાર તંત્ર દ્વારા કાળજી લેવામાં આવતી નથી. હાલમાં પણ નેશનલ હાઈવે પર જીવલેણ ખાડાઓ પડ્યા છે. છેલ્લા 10-15 દિવસ અગાઉ જ વરસાદને થોડો વિરામ લીધો હતો, તેમ છતાં તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરીમાં આળસ કરી હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ત્યારે પારડી ચંદ્રપુર નેશનલ હાઈવેના બ્રિજ પર પડેલા ખાડાને કારણે બાઇક સવાર ઉરવાડના 54 વર્ષીય વ્યક્તિનો જીવ ગયો હતો. ઉરવાડ જાગૃતિ કોમ્પ્લેક્ષમાં રહેતા મૂળ પારડી કુંભારીયાના સંજયભાઈ મિઠ્ઠલભાઈ કોડી પટેલ ઉંમર 54, જેઓ પોતાની હોન્ડા સિટી ડોન બાઇક નંબર GJ15JJ76 પર સવાર થઈ તેઓ ગત શનિવારના રાતે 10:01 વલસાડ તરફ જતા હતા. ત્યારે ચંદ્રપુર હાઈવેના બ્રિજ પર પડેલા ખાડો વરસાદમાં ધ્યાને ન આવતા બાઇક ખાડામાં પડ્યું હતું અને તેઓએ કાબુ ગુમાવતા માર્ગ પર પટકાયા હતા, જેવાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રવિવારે રાતે 2 વાગ્યે મોત નિપજ્યું હતું. હાઈવે પર ખાડા પૂરવાની કામગીરીમાં વેટ કે પછી માર્ગ નિર્માણ કરવામાં વેટ ઉતારી હોવાના કારણે ઉરવાડના પરિવારનો દીપક બુજાયો છે, જેને લઈ પરિવારમાં શોક સાથે તંત્ર પ્રત્યે આક્રોશ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત નિપજ્યા બાદ તંત્રએ થોડી આળસ ખંખેરી હતી અને જે જગ્યાએ અકસ્માત સર્જાયો હતો એ ચંદ્રપુર બ્રિજ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી.